તરફ ઝાલાવાડમાં ખેડૂતો દ્વારા હાલ નર્મદાના નીર માટે સરકાર સામે બાયો ચડાવી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, મૂળી અને વઢવાણ સહિતના તાલુકાના કુલ 20 જેટલા ગામોના ખેડૂતો તથા માલધારીઓ દ્વારા નર્મદાનું પાણી મળી રહે તે માટે અભિયાન હાથ ધરાય છે. પરંતુ આ તરફ ધાંગધ્રાના હાર્દ સમાન માનસરોવર તળાવમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત લાખોના રૂપિયાનો ખર્ચ બાદ પણ આજે વર્ષોથી તળાવ ખાલીખમ નજરે પડે છે. જો કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત લાખોના રૂપિયાના ખર્ચ પાછળનો હેતુ તળાવ ઊંડું કરી પાણીનો સ્ત્રોત વધે જેના લીધે સ્થાનિક ખેડૂતોને વાવેતરમાં પાણીની તંગી સર્જાય નહીં તે માટેનો હતો. પરંતુ યેનકેન પ્રકારે યોજનાની જવાબદારી પૂર્વક કામગીરી નહીં થતાં માનસરોવર તળાવમાં પાણી લાવવા માટે કરાયેલ લાખોનો ખર્ચ અંતે પાણીમાં ગયો હોવાનું નજરે પડી રહ્યું છે.